पेट्रोल डीजल भाव पर राजकोटवासीओनो मत लेवामां आव्यो। आ अगाउ पेट्रोल डीजल परना घटाड़ा संदर्भमां नायब मुख्यमंत्री नीतिन पटेले हमणां जणाव्युं हतुं कि पेट्रोल डीजल उपर ओछामां ओछो वेट लेनार गुजरात एकमात्र राज्य छे। बीजा कोई राज्य विचारणा करशे त्यारे राज्य सरकार पण विचारणा करशे। आखा देशमां पेट्रोल डीजल उपरनो जे टेक्स छे ते गुजरातमां सौथी ओछो छे, नायब मुख्यमंत्री कही रह्या छे। अने आ निवेदन बाद राजकोटनी जनता शुं कहे छे आव सांभळो। पेट्रोल डीजल मामले नायब मुख्यमंत्री द्वारा जे निवेदन आपवामां आव्युं छे तेने लईने अत्यारे अमे राजकोटना पेट्रोल पंप खाते पहोंच्या छीए। अहींना केटलाक पब्लिक साथे वात करवानो प्रयत्न करशुं। શું કહેશો ભાઈ, પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, કેવી મોંઘવારી લાગે છે? ઘણી મોંઘવારી લાગે છે, ખરેખર ઘટાડવા જોઈએ? સરકાર જે રીતે કહી રહી છે કે અમે ઓછો ટેક્સ લઈ ઘટાડવા જોઈએ ભાવ। યુવાનો ક્યાંથી અત્યારે, એક તો મંદીનો માહોલ છે, પૈસા ક્યાંથી? અત્યારે મંદી છે, લોકડાઉન ના લીધે બધાને વાંધો આવે છે। ભાવ ખરેખર બધી વસ્તુના ઘટાડવા જોઈએ, એક વસ્તુ પેટ્રોલ ને નહીં બધી વસ્તુના ઘટાડવા જોઈએ, તમામ વસ્તુના ભાવ ઘટવા જોઈએ। અહીંયા કેટલાક વડીલ છે તેમના પણ પૂછું, કાકા શું કહેશો, પેટ્રોલ ડીઝલના ભાવો વધી રહ્યા છે, નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે ટેક્સ અમે બીજા રાજ્ય કરતા ઓછો લઈ રહ્યા છે, આપણને કઈ ખ્યાલ નથી આ બાબતે, તમારું શું માનવું છે જે પેટ્રોલ ડીઝલના જે ભાવો વધી રહ્યા છે તેના? આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચાલતું હોય છે તો એ પ્રમાણે વધારતા હશે, બીજો કઈ ખ્યાલ નથી। ચોક્કસથી આંતરરાષ્ટ્રીય બજારની વાત છે તે કરવામાં આવી રહી છે। અહીંયા કેટલાક બીજા પણ લોકો છે તેમને પૂછું, શું કહેશો ભાઈ, પેટ્રોલ ડીઝલના જે ભાવ વધી રહ્યા છે કેવું લાગી રહ્યું છે અત્યારે? અત્યારે જરા સારું નથી લાગ્યું, પણ એવું ઈચ્છીએ કે સરકાર જે બી કરશે સારો નિર્ણય લેશે ભવિષ્યમાં, જે બી કરશે એટલે કદાચ ભવિષ્ય માટે જ કરતા હશે, અને નજીકના સમયમાં ભાવ ઘટે એવું લાગી રહ્યું છે। સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે ભાવ તો નહીં ઘટે, પરંતુ બીજા રાજ્ય કરતા ઓછો ટેક્સ લઈ રહ્યા છે, ખરેખર બીજા રાજ્યો કરતા કેવી પરિસ્થિતિ છે? બીજા રાજ્ય કરતા ટેક્સ આપણે વધારે છે, તો નિર્ણય એ જ લેવાનો છે કે ટેક્સમાં કટોતી કરે તો જ ભાવ ઘટી શકે। લોકો પણ કહી રહ્યા છે કે ટેક્સમાં જો ભારણ ઘટાડવામાં આવે તો ભાવ પણ ઘટી શકે છે, જેટના પેટ્રોલ ડીઝલના ભાવો છે અત્યારે સાત આત્માને પહોંચી ગયા છે, ત્યારે લોકોને જેટનું મોંઘવારીનું બજેટ છે તે કોરવાઈ ચૂક્યું છે। અહીંયા જેટના લોકો છે તે પોતાનું પેટ્રોલ પુરાવવા આવતા હોય છે ત્યારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે પૈસા જેટના દેવામાં આવતા હોય છે તેનો ભાવ છે તે વધી રહ્યો છે, અને જેટના પેટ્રોલનો ભાવ છે અત્યારે 98 રૂપિયાને પાર પહોંચી જતા જેટના નાયબ મુક્યમંત્રીના જે નિવેદનને લઈને લોકોમાં આક્રોશ છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા જો ટેક્સનું ભારણ ઘટાડવામાં આવે તો હાલ પેટ્રોલ ડીઝલના જે ભાવો વધી રહ્યા છે તેમાં અંકુશ લાવી શકાય અને ભાવ પણ ઘટી શકે અને લોકોને થોડીક રાહત થઈ શકે તેવું કહી રહ્યા છે। કેમેરામેન જય ભીંડે સાથે સની મેયર, વીટીવી ન્યૂઝ, રાજકોટ।